जोक्स तमारा अने स्टाइल अमारी आ गुजराती चैनल ने सब्सक्राइब करो। टिडिंग, थैंक यू। बंगड़ी ना गोबा खाई खाई ने तारा पासा लगन करवा से अति तो गोबो आयो बोले एम जोड़े सारी खड़ा भाई अबो यूं से लगन करवा में तो नहीं पर लगन करे बेटा पति जोई से यार तू ना सोची जीवी खा आ तो सरस बजानी जिंदगी एकला रे आया मन में एकला जवाना तुमने कीधु सारी फाइल चला आला उंधी उंधी चला ना ऐसा है ना हां ते सारी चला आली मैं अब खबर जो मेरी बात से खबर तन लगन करू छे जो सुकरियो बुकरियो सुवा जियो तो ना पेलो मने बदा रिजेक्ट करे ना कहे अच्छा तो पर तू शू करवा रिजेक्ट करो छु अरे जीजा ने बदा ने तो वे नहीं छोकर ने जक ना कहे छोकर का बुद्धि है ओदड़ी और से ओदड़ी अक्कल नहीं ओदड़े आ मारो भाई अटलो हैंडसम सुंदर सुशील ने चेवी रीते रिजेक्ट करी है बोलो एकलो एन एन थोड़ी थोड़ी लंबाई ओछी रही गई ना हाइट तो थोड़ी काटी लगी रही जितनी ओछी लगी न थी ओ हूं से कि खेतर में बकरी पाकी न मुड़ा हाथी काड़न जी बकरी दे कर नाम ताजी ताजी इवली हाइट से बापड़ा नी तू चिंता नहीं कर हाइट ना लीधे लगन ना थाय तो तू विचार तो नी तारू लगन थसे 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 समझो ओई नो न तो तार आटली हाइट नहीं मारी જોરદાર તારી ગુને ઉપાય કર્યો મેરેજ બ્યુરો માં અમે અત્યારે કહી દઈએ છીએ બરાબર છે તું ફોન લગાય પેલો ઓલે આયો નંબર સૂટા છેડા મેરેજ બ્યુરો ઓલે સોરી ભૂલ થઈ ગઈ સૂટા સવાયા મેરેજ બ્યુરો આજે લગાવો હા તું ફિકર ના કર થઈ જશે હો હેલો સૂટા છેડા સૂટા સવાયા મેરેજ બ્યુરો હા ના ના મારા તો થઈ ગયા છે જી વાત કરો તમે મારા માટે નહીં મારો ભાઈ છે એના માટે છોકરી જોઈએ છે એવો તો સુંદર સુશીલ ને એવો મસ્ત હેન્ડસમ છોકરો છે એના માટે એની મતલબ સુંદર સુશીલ ને હેન્ડસમ મતલબ ખૂબસૂરત છોકરી જોઈએ છે તો તમે ઉધી રાખો ને એડ્રેસ આપી દેજો તમે મોકલી દેજો ફેમિલી સાથે હે ને છોકરીને હા હા ચલો થેન્ક યુ छोकरो जगह
રહેવાનો તો ઘરમાં એમ જ તમને વસો છો જો આ સોફા છે ને સોફા સોફા પર સુઈ રહેવાનું એમ તમે ઊંઘી જશો ને એમાં જે ઊંઘી જશે મસ્ત નોકરી કરું કા હારવાનું બધું સેટિંગ કરી આલું હવે સોફા પર હોવાનો વારો આવશે રસ્તામાં પડી કન્યા હું આઈ ગયા નગર કરવા ઓળી લાગે જમવાનું બનાવતા આવડે છે હા બધું જ પાડ અચ્છા કચરા પૂતું વાસણ વાસણ ઘરકામ બધું કરી લો છો હા બધું જ કામ વેરી ગુડ વેરી ગુડ તારે કે પૂછો તો પૂછી લે હા હા શોપિંગ વોપિંગ કેવી રીતે આમ બરાબર હા થોડું ઘણું હોવું જોઈએ તારા જેવી નથી બીજું કે પૂછો પૂછ છોકરો ગમે તમને હા ગમે કેટલું ભણેલા છો બીએ અચ્છા અમાર બીએ છે એટલે આમ બીએ નહીં એ કોઈકના બીએ બનશે એમ ટૂંકમાં એમએલએ બેમએલએ ત્યાં નોકરી મોકરી જોઈન્ટ કરશે ટૂંકમાં ટૂંકમાં તમને છોકરો પસંદ છે બરાબર છે તો હમણો મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી તો કન્યા તમને વર પસંદ આવી ગયો ને ઓ ભાઈ હું કન્યા નથી કન્યા લાલ કપડા વાળી છે અચ્છા અરે ભૈલા તું એટલો નાનો નથી તું મારો ફળમ આવી ગયો કન્યા ના ગમી બિચારી કન્યા તને પસંદ કરે છે તું પસંદ નહીં કરતો આવું થોડી ચાલે બિચારે લાલ લુગડું પહેરીને આવી તારી માટે બોલ આ કન્યા નથી અમને કન્યા જોઈએ છે આના માટે મમ્મી નહીં જોઈતી અરે શું એને કે બોલ એને ફરવા માટે તો તંદુરસ્ત થોડું બહેરું જોઈએ ને એમ ના હો અમારે એવું કશું નહીં જતું મારા આવા રૂડા રૂપાળા ભાઈઓ જાવ જોડે આંટી જાવ ને હવે આટલું બધું અપમાન પહેલા બધું પૂછાપૂછ કરો છો અને પછી ના પાડી દો છો જીવન પૂરું થઈ જાય અને તારું લાકડું બોકડું તો ચોક વરગાડીને જ રહી છું હા શાંતિ રાખ આવશે આવશે મસ્ત છોકરી આવશે તું રડવાનું કહે તા માટે બોર્નવિટા મતલબ ચાલ આવું બોર્નવિટા આ બહુ જરૂરી છે એને બળતે બચ્ચો કે લીએ મસ્તરી ના મારું તમારે હું તો ખાલી એ ભાઈ તે મેં તમને તો અક્કલ જ નહીં બધું ચિંતા ના કર અરે હું બધું જોઈ લઈશ હા હું મારી રીતે જોઈ લઈશ મને પસંદ આવશે ને તો હું હા કહીશ અને નહીં આવે તો હું ના કહીશ મારી રીતે પતાય ને હું આવી જઈશ તું ચિંતા શું કામ કરે છે અરે હા 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 વાંધો નહીં હું મારી રીતે બધું જ પતાવી લઈશ હું બધું જ જોઈ લઈશ હા
હા ચલ ઓકે બાય તમારા છોકરા વિશે કઈ પૂછવું છે? ના ના, મને તો છોકરો ગમે છે, મારે કઈ જ નથી પૂછવું. લો ઉભો છે કે બેઠો છે કઈ ખબર નથી પડતી. આ છોકરો છે તો તમે હું સમજ્યા? અરે હું તો આ અમને સમજી. ઉભી આપણા બે ના લીધે જ એનું થતું નહીં. આપડે બે ઊંધા ઊંધા સવાલ પૂછીએ છે અને પેલી છોકરી ઊંધું ઊંધું સમજાવે ને ભાગી જાય છે. ઓમાં સવાલ જવાબ પૂછવાની કોઈ જરૂરત જ નથી. ઓમાં ઘટના એવી છે ભાઈ, તારા માટે મેં એક બીજો આઈડિયા વિચાર્યો છે. જો આપણે પેલી આ પેલી સૂટા સવાયા પેલી મેરેજ બ્યુરો વાળી છે ને, એને એની પાસે ટ્રેનર છે, એ ટ્રેનર ને આપણે મંગાવીએ કે લગ્ન જ્યારે તમને છોકરી જોવા આવે તો તમારે કેવું બિહેવ કરવું, કેવી રીતે વાત કરવી, કેવી રીતે બેસવું. આ તો ટોટ્યા પણ ટોટ્યા નહીં છોડાય હકતો, એની જોડે હું કચમલું થાય છે. એટલે એ તું જે બધું સેટ થશે, તું તારે શાંતિ રાખ, મોડો હતું રાખ, જો રડે શું તો તમને લમડા લે એટલે કેવું પડે. તો એને બોલાવી દઈએ અને એ બોલાવી બધું સેટિંગ કરશે અને એને શીખવાડ દેશે અને એનો મેળ પડી જશે. રાજી નો રેડ થઈ જા વાલા, રાજી નો રેડ થઈ જા. હવે તારો જો અમાર બેને વચ્ચે પણ જરૂરત જ નહીં. તારે છે ને જાતે જાતે છોકરી જો વાત કરી લેવાની, જાતે જાતે બધું પાકું કરી લેવાનું. એ તારા બધી ટ્રેનિંગ આવશે જોરદાર, કેવી રીતે બેસવું હલો એવું બધું શીખવાડ છે તને. રોતો ના પાડા નહીં ક્યાં રો. ઓડા લગન કરાવવામાં તો મારા સુતા શેડા થઈને રહે મને ખબર છે. મળી જાય ઓગરો કહી જો મારો ફોન કર લો. કરી લઈએ છીએ ફોન. આજી સુતા સવાર મહેનત કર્યો જી. એ ભાઈ હું સર આ તમે જે બધું મોકલ્યો આવી ગયા પરિવાર જ હોય, આમાં તો એક વખત આટલું ફીટ થાય લાગતું નથી. તો એક કોમ કરો, તમારી પાસે પેલી જે માસ્ટર ટ્રેનર છે ને એને મોકલો. તો એ ટ્રેનર જો આ મારા મહિના કશું શીખવાડે બીખવાડે તો કંઈક એનો ગાઢ મેર પડે એવો છે. મોકલી દો હાડો આજે રાજે. હા અરે આપ ઘડી મોકલો, પગારની ચિંતા ના કરો, હું બેઠો છું. તો પછી હા હેડો જય બાજીજી મહારાજ. થઈ ગયું તારું કોમ? હું છું છૂટા છવાયા મેરેજ બ્યુરો ની ટ્રેનર. તો તમારે કોને ટ્રેનિંગ આપવાની છે? મારા ભાઈસાની ને. અચ્છા, આ પેલા કોઈ છોકરીઓ જોઈ? ઓવર ચાર પાંચ જોઈ રાખી અમે. કોઈએ હા નહીં પાડી હોય? તમારી વાત સાચી છે, કોઈ હા નથી પાડી. એમાં એવું છે ને કે એમને સખત ટ્રેનિંગની જરૂર છે. હા તો ચાલુ કરી દો. હા હા ભાઈ, એ ધીરે ધીરે ચાલુ થશે. તમને તો બહુ ઉતાવળ લાગે છે આટલી નાની ઉંમરમાં. નાની ઉંમર નથી બહુ ને, એ બધો ઢઢા જેવો છે એકદમ છત્રી વરાનો. ઉંમર મોટી છે પણ થોડું નાના દેખાય છે. કઈ વાંધો નહીં, આપણે એમની ટ્રેનિંગ ચાલુ કરી દઈશું.
હારું હારું, તમે છે ને આજથી ચાલુ કરી દો એની ટ્રેનિંગ. હું એમને ટ્રેનિંગ આપીશ ને તો આમ છોકરીઓ પાસ કરી દેશે એમને. વાહ વાહ, તારી તો લોટરી લાગી એમ હમદવાલા. તો ભાઈ તમે આજથી ચાલુ કરી દો, હું તમારા માટે નાસ્તો બાસ્તો અહીંયા લઈ આવું છું. હા લઈ આવ્યા છે. તમારી ટ્રેનિંગ થઈ ગઈ છે, બરાબર જ ચાલે તમારી ટ્રેનિંગ. તમને હું જરૂર છે, ઓફિસ ઓફિસ જાઓ. પેલા તો તમને ઉભા રહેતા શીખવાડવું પડશે, આમ શાંતિથી આમ વિનમ્રતા દેખાવી જોઈએ. આવી રીતે. ગુડ બોય. બોય ઇઝ મેન. ઓહ સોરી મેન. દીદી ભલે 36 કિલા પણ આઈ એમ 30. ઓકે. હવે તમે મને છે ને થોડું ચાલીને બતાવો. પહેલા તો મિસ્ટર તમે બેસી જાઓ. આપણે છે ને કોઈનું મર્ડર નથી કરવાનું, આપણે છોકરી લાવવાની છે, દાનમાં લાવવાની છે. તમે કોઈ પણ છોકરીને રિસ્પેક્ટ આપશો ને અને પ્રેમથી વાત કરશો ને તો એ તમને હા પાડી દેશે, સમજ્યા? ચલો તમે મને મારી સાથે પ્રેમથી વાત કરીને બતાવો. હાય, આઈ એમ પ્રવીણ, નાઇસ ટુ સી યુ, આઈ લવ યુ. આવી રીતે વાત કરશો ને તો છોકરી આમ ભાગી જશે. જો હું તમને શીખવાડું. હાય, હેલો, આઈ એમ પ્રવીણ, નાઇસ ટુ મીટ યુ. જો ચાલો હું કરીને બતાવું તમને. હાય, આઈ એમ પ્રવીણ, નાઇસ ટુ સી યુ. વાવ, વેરી ગુડ. આ જોઈએ, તમે તો બહુ હસ્યા છો ને, આમ ફટાફટ શીખી ગયા. કેવું પડે હો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ગુડ ગુડ. મને તો એમ થાય છે કે મેં આ ઘર છોડી જતા રહું અને દીદી અને જીજાજીને શાંતિ થાય, કોઈ સમજવાવાળું જ નથી. પ્રેમ ના હોઈ શકે મારા જેવા માણસને, મારી સાથે કોઈ છોકરી લગ્ન કરવા તૈયાર નથી. હેલો મિસ્ટર, શું થયું? શું બોલો છો આમ એકલા એકલા? એક વાત કહું તમને છે ને, તમારી લાગણીઓ સમજે ને એવું કોઈ જોઈએ છે અને એવું હવે તમને મળી ગયું છે. એટલે? એટલે એમ કે હું તમારી સાથે લગ્ન કરીશ. સાચે? યસ, આઈ રિયલી લવ યુ. તમે મજાક તો નથી કરતા ને? બિલકુલ નહીં. દીદી, જીજાજી, જલ્દી આવો. બધું ખબર છે. જ
જોયું કહું છું તમને કાય જોડ્યો છે ને ઉપર ભગવાન વાળો બનાવે છે બહુ સાચી વાત છે તારી તારા જો તારા કિસ્મતમાં આ મેડમ હતા તો બધી કન્યાઓ જોયા પછી બી આપણે પાછો મેડમને ફોન કર્યો ને મેડમ હોય આયા તને ટ્રેનિંગ આલી તને પછી આ તારું સેટિંગ થઈ ગયું બરાબર તને કીધું તું ને આ ઘર બહુ ભાગ્યશાળી છે કારણ કે ઘરમાં હું રમશું એટલે એટલે મંગુઈ રહેશે એટલે બાકી તો તું વાહ 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 હવે શું છે હવે તમે બંને લગ્ન કરીને સુખે રહેજો બાપા લડતા બળતા ની અમારી જેમ એટલે અમારી જેમ સુખે રહેજો એમ એમ ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો કહેવામાં આવ્યું છે ને કે જોડીઓ તો ઉપરથી બને છે એટલે કે કુદરત બનાવતો હોય છે પતિ પત્નીની જોડી અને હા બીજી એક વાત કે લગ્ન કરો ને તો ક્યારે પૈસો અથવા તો એની પર્સનાલિટી ન જોતા પ્રેમ જોજો પી 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 હા એમાંથી બે પી બાકાત કરીને એક પી એટલે કે પ્રેમ નામનો પી જોજો તો તમારો સંસાર સુખી થશે અને ક્યારે હાઈટ માઇન્ડ નથી કરતી કાં તો એનો રૂપ રંગ ક્યારે જોવામાં નથી આવતો માણસનું દિલ એનો સ્વભાવ અને એ કેવો છે એ મહત્વનું છે બાકી માણસ એના કિસ્મતમાં પૈસો એની એનું ભાગ્ય બધું લઈને જ આવતો હોય છે અને પત્ની પણ કોઈ પણ પત્ની જ્યારે કોઈ પતિ સાથે લગ્ન કરતી હોય છે તો એ એનું ભાગ્ય લઈને આવતી હોય છે અને બંને ભાગ્ય જ્યારે ભેગા થાય ને ત્યારે ભાગ્ય ખીલતું હોય છે માટે હંમેશા યાદ રાખજો આ વાતને પ્રેમ જોજો પૈસો નહીં આઈ લવ યુ ઓલ ઓફ યુ થેન્ક યુ સો મચ અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી દેજો કારણ કે આવા અવનવા વિડીયો તમને જોવા મળશે થેન્ક યુ સો મચ ભાઈ તું શેણે વેડા મારા ઢોલ બોલ મારા ને બોલાય તો લગ્ન ની તૈયારી કઈ થાય મસ્ત જોડી જાતો.